આતશબાજી થાય છે જોઉં છું પણ આપણા ભાગમાં કાં છે આ બધું આલે તારે ફટાકડા ફોડવા છે ના આ તો આપણે વેચવા લાયા છે ને આ બે ત્રણ બોક્સ રાખી લે પણ ભાઈ અરે આપણા જ તો છે બે ત્રણ ઓછા વેચી સુ ક્યાં ગરાસ લૂંટાઈ જવાનો રાખી લે હારું તું ઘેર જઈને ખાઈ લે પછી આપણે ફટાકડા ફોડીશું હવે તુંય બપોરની મારજોડ હેરાન થાય લે હું તાર માટે કઈક ખાવાનું લઈને આવું હા ભલે આજનું કલેક્શન બરાબર થવું જોઈએ બરાબર છે અને પેલાનું શું થયું કાલથી બધી લારીઓ લાઇનસર જોઈએ મને બરાબર ચલે આ બધું બંધ કર કોની જોડે આવી છું અહીંયા આગળ એ તારા કાનપુરમાં હડતાલ છે તને કહું છું મારો ભાઈ છે એ ખાવાનું લેવા ગયો છે ઓ હેમ તો બધું શું વેચવા નીકળ્યા છો તમે લોકો ફટાકડા બધા વેચાઈ ગયા ભાઈ વાહ તો પછી લાવો પૈસા પૈસા હા આ મારો એરિયા છે અહીંયા આગળ ધંધો કરવો હોય ને તો પૈસા આપવા પડશે ઉભા રહેવાના પૈસા આલવાના મને કઈ નહીં ખબર કઈ વાંધો નહીં કાલથી બે નહીં ફટાકડા વેચશું મજાક કરે છે મારી મજાક કરે છે તું મજાક નહીં કરતી સાહેબ મારો ભાઈ હમણાં આવે છે ખાવાનું લઈને અમે બંને ઘરે જ જઈએ છે આજનું શું હે બે ત્રણ ફટાકડાના ખોખા છે જોઈએ તો લઈ લો અને બે ત્રણ ખાલી ખોખા પણ હશે એ જોઈએ તો એ લઈ લો લે આજે તું આ ખોખા લઈને જઉં છું કાલે 500 રૂપિયા રોકડા નહીં આપે ને તો અહીંયા આગળ ઊભા નહીં રહેવા દઉં હા સાહેબ ચલો લે ખાઈ લે પછી ઘરે જઈને આપણે ફટાકડા ફોડીએ ભાઈ મેં ફટાકડા ફોડી દીધા હે જુઠ્ઠું શું કામ બોલેસ સાચું બોલ ક્યાં ગયા એક ભાઈ આયા હતા એમણે કીધું કે અહીંયા ઊભા રહેવાના 500 રૂપિયા આપવા પડશે નહીંકર નહીં ઊભા રહેવા દે તો મેને ફટાકડા આપી દીધા પણ તારે મારી રાતો જોવી હતી હાલ તાર હું બીજા ફટાકડા લેતો ભાઈ માર નહીં જોઈતા ભલે લઈ ગયો એના ઘેરેના છોકરા ફોડશે એના છોકરાની દુઆઓ લાગશે અને કામમાં લાગશે જોજે પણ આજ તો તન ફટાકડા ફોડવા નહીં મળે ને તો શું થઈ ગયું કાલે વધારે લાવીશું હારું હે તન ભૂખ લાગી હશે ખાઈ લે